मैंने वो कह रही एक नंग मारा तेजी ना जो तो मैंने कह तू क्या वस्तु तू खोटी कहते एक नंग नहीं तू कहते आपकी पेटी लाइन जाइ कम धंधो में नहीं करते ठोके ठोके ने कहो के तारे समान एवं धंधो वगैरह करना जोड़े आटली दुश्मनी करवानो तार मैंने वो મારે ખાલી એને બતાવો કે ચીમન નો છોકરો છું ચીમને ચીમન નો છોકરો છું ખાલી એટલું બતાવો મારે મને કે તું થાકી જાય વડોદરા ની આ બતાવો છું ને એને મને ખાલી એવું કહેજે કે તારી તાકાત નહીં બોલે એક નંગ લઈને જવાની તો મેં આ ત્રણ લઈને ખુલ્લે આમ જ ઉભો બેન કીધું જેમ કરવું એમ કર લલિયાનું નામ ના લઈશ તને કહી દીધું તાર જેવું કરવું એવું કર ઓકે મેં મારી પાસે છે રેકોર્ડિંગ આખું રેકોર્ડિંગ છે એવું બોલ્યો રાવપુરા માં ભરણ આલું છું રાવ વે મને કરતું હોય સાંજના ટાઈમે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો છે એ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુજરાત ટ્રેક્ટર સામે રોડ ઉપર જે વિશ્વામિત્રીનો એરિયા છે ત્યાંનો છે અને એ વિડીયોમાં જે માણસ છે એનું નામ દર્શન પંચાલ છે રાવપુરા પોલીસ સ્ટેશને એના વિરુદ્ધમાં પ્રોહીનો ગુનો દાખલ કરેલો છે ત્રણ બોટલનો કેસ કર્યો છે અને એની તપાસ પીએસઆઈ બ્રહ્મભટ્ટને આપેલી છે બ્રહ્મભટ્ટ આજે એને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવવાના છે એટલે અમારી જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં થઈ રહી છે અને બીજો મુદ્દો છે કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો અને ત્યાર પછી જે કેસ કરવામાં આવ્યો અને એની અંદર જે છે કે એ બોલી રહ્યો છે સ્પષ્ટ થતું નથી પણ કે રાવપુરા પોલીસ સ્ટેશનને પણ હું આપું છું તો એ મુદ્દાની પણ અલગથી એક એસીપી ડી ડિવિઝનને ઇન્કવાયરી આપેલ છે અને એસીપી ડી ડિવિઝનનો જે રિપોર્ટ આવ્યાથી જે કંઈ કસૂરવાર હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે એ મામલાનો જે ધ્યાન ઉપર આવેલો જે વિડીયો છે એના આધારે અમે ગુનો તો દાખલ કરી દીધેલો પણ આ મામલો જે અમારા ધ્યાન ઉપર આવેલો એના માટે જ એસીપી ડી ડિવિઝનને ઇન્કવાયરી અલગથી આપેલ છે અને એના રિપોર્ટમાં જે કાંઈ કારણો અને પુરાવા સાથે આપશે એટલે અમે એ વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરશું એટલા માટે જ ઇન્કવાયરી આપેલ છે ને પોલીસ સ્ટેશન જે જવાબદાર છે એ નક્કી કરવા માટે જ આપણે ઇન્કવાયરી આપેલ છે અને એ ઇન્કવાયરીના અંતે જ નક્કી થશે કે એની શું જવાબદારી છે અને એની શું કઈ જગ્યાએ એની નિષ્કાળજી છે યુવક છે એ કોણ છે બુટલેગર છે ક્યાંથી લાગ્યો તો એ બોટલ યુવક છે એ વડોદરા સિટીનો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જે અમારા ધ્યાન ઉપર છે એ મુજબ કોઈ ગુનો એના હાલ સુધી રજીસ્ટર થયેલ નથી આ એનો વડોદરા સિટીનો પહેલો ગુનો છે અને લિસ્ટેડ બુટલેગર નથી પણ હાલમાં ત્રણ બોટલ સાથે અમે એને પકડેલ છે એ તપાસનો વિષય છે એટલે એ અમે હાલ આપને નહીં કહી શકીએ રિમાન્ડ એના મેળવી અને પછી આપને જણાવશું આમાં વિડીયોમાં એક આક્ષેપ પણ થાય છે